હેલો વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો. આજે આપણે બ્લેકબકની રીડ 3 સ્ટોરી ટાઈમ વાર્તાનો સમય એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. થોડીક જોક્સ ટાઈપ સ્ટોરી છે, આમ હસવું આવે એવી પણ ખરી, અને પાછો એમાંથી કંઈક કંઈક આપને સંદેશ પણ મળતો હોય, એટલે કે એના ટુ એન્ડ્સ છે, બે અંતો જેને કહેવાય વાર્તાના, આ એવા નીકળે છે. અ સ્મોલ ડોગ ટોકિંગ ડોગ વોઝ એ બિગ સક્સેસ વહેન ઇટ કેમ ટુ ધ થિયેટર. એક નાનો વાતુડો કૂતરો વોઝ એ બિગ સક્સેસ, ખૂબ જ સફળ થઈ રહ્યો હતો. વહેન ઇટ કેમ ટુ ધ થિયેટર, જ્યારે તે થિયેટરમાં આવ્યો ત્યારે. ઇટ ટોલ્ડ જોક્સ, તે જોક્સ કહેતો હતો, સેંગ સોંગ્સ ગીતો ગાતો હતો, એન્ડ ડીડ એ લોટ ઓફ અધર ફની આઇટમ્સ ઓન ધ સ્ટેજ. અને સ્ટેજ ઉપર ખૂબ જ ફની એટલે રમૂજી બધી આઇટમ છે એ કરતો હતો. બટ વાઇલ ઇટ વોઝ સિંગિંગ એ સોંગ, જ્યારે તે ગીત ગાઈ રહ્યો હતો ત્યારે, એ બિગર કેમ ઇન ટુ ધ થિયેટર, એક મોટો કૂતરો થિયેટરમાં આવ્યો, સ્ટોપ્ડ, ઊભો રહ્યો, લિસન્ડ ફોર એ ફ્યુ મોમેન્ટ્સ, થોડીક મોમેન્ટ્સ, થોડીક ક્ષણો એણે સાંભળ્યું, એન્ડ ધેન રેન અપ, પછી એ દોડ્યો, એન્ડ જમ્પડ ઓન એ ડોગ, સ્મોલ ટોકિંગ ડોગ, અને પછી એ નાના વાતો કરતા કૂતરા ઉપર કૂદ્યો, એન્ડ કેરીડ ઇટ ઓફ ધ સ્ટેજ, અને તેને સ્ટેજની બહાર લઈ જવા લાગ્યો. જસ્ટ એઝ ધ ટુ એનિમલ્સ વેર ડિસઅપિયરિંગ બિહાઇન્ડ ધ કર્ટિન એટ ધ સાઈડ ઓફ ધ સ્ટેજ, જ્યારે બે પ્રાણીઓ પડદાની પાછળ સ્ટેજની બાજુમાંથી અદૃશ્ય થઈ રહ્યા હતા, ત્યારે અ સ્મોલ ટોકિંગ ડોગ સેડ, નાના વાતુડિયા કૂતરાએ કહ્યું, આઈ એમ સોરી અબાઉટ ધીસ એવરીબડી, મિત્રો આ માટે હું દિલગીર છું, ધીસ ઇઝ માય મધર, આ મારી માં છે, સી ડઝ નોટ વોન્ટ મી ટુ બી એક્ટર, તેણી મને એક્ટર બનાવવા ઈચ્છતી નથી, સી વોન્ટ્સ મી ટુ બીકમ એ ડોક્ટર, તેણી મને ડોક્ટર બનાવવા ઈચ્છે છે એટલે મને ઢસડી જાય છે. બીજી સ્ટોરી છે, મિસ્ટર જોન્સ વોઝ વેરી ફોન્ડ ઓફ ક્લાઇમ્બિંગ ઓન માઉન્ટેન. મિસ્ટર જોન છે એ પર્વત ચડવાના ખૂબ શોખીન હતા, સો વન યર હી વેન્ટ ટુ સ્વિટ્ઝરલેન્ડ ફોર હિઝ હોલિડે. તેથી તે એક દિવસ રજાઓમાં સ્વિટ્ઝરલેન્ડ ગયા, તેથી એક વર્ષે તેઓ રજાઓમાં સ્વિટ્ઝરલેન્ડ ગયા. હી વોઝ ક્લાઇમ્બિંગ એ પીક વિથ હિઝ ગાઈડ, તે તેના ભૂમિયા સાથે પર્વત ચડી રહ્યા હતા. બી કેરફુલ હિયર, ધ ગાઈડ સેડ, ભૂમિયો બોલ્યો, અહીંયા ખૂબ કાળજી લેજો, ખૂબ સાવધાની રાખશો, ધીસ ઇઝ અ ડેન્જરસ પ્લેસ, આ ખૂબ જ ભયજનક ખતરારૂપ સ્થળ છે, યુ કેન ઇઝીલી ફોલ, તમે સહેલાઈથી પડી શકો છો, એન્ડ ઇફ યુ ડૂ, અને જો તમે એવું કરો, યુ વિલ ફોલ સ્ટ્રેટ ડાઉન વેરી લોંગ વે, તો તમે સીધા નીચે ખૂબ જ દૂર પડી શકો છો. બટ હી કન્ટિન્યુડ કામલી, પણ તેણે શાંતિથી કહેવાનું ચાલુ રાખ્યું, ઇફ યુ ડૂ ફોલ હિયર, જો તમે અહીંથી પડો તો, ડુ નોટ ફોરગેટ ટુ લુક ધ રાઇટ, તો તમારી જમણી બાજુ જોવાનું ભૂલશો નહીં, વ્હાઇલ યુ આર ગોઈંગ ડાઉન, જ્યારે તમે નીચે પડતા હો ત્યારે તમારે જમણી બાજુ જોવાનું ચૂકવાનું નથી, ધેર ઇઝ ક્વાઇટ એક્સ્ટ્રાઓર્ડિનરી બ્યુટિફુલ વ્યૂઝ ધેર, ત્યાં ખૂબ જ અસાધારણ સુંદર દ્રશ્યો છે, મચ મોર બ્યુટિફુલ ધેન વન યુ કેન સી ફ્રોમ હિયર, તમે અહીંથી જોઈ શકો છો તેના કરતાં પણ મચ મોર બ્યુટિફુલ, વધારે સુંદર. એટલે કહેવાનો મતલબ એમ કે તમે પડતા પડતા પણ દ્રશ્ય જોવાનું ચૂકશો નહીં. લાલ કુડ નોટ રીડ ઓર રાઇટ, લાલ છે લખી કે વાંચી શકતો ન હતો. વન્સ હી રિસીવડ એ લેટર, એક દિવસ તેને એક પત્ર મળ્યો,
He ran to Khan's house. તે ખાનના ઘરે ગયો. With the letter in his hand. તેના હાથમાં પત્ર લઈ અને તે ખાનના ઘરે ગયો. Khan was clever man. ખાન છે એ હોશિયાર માણસ હતો. He could read and write. તે વાંચી અને લખી શકતો હતો. He was sitting on a bed in the country yard. તેના વાડામાં આ પથારી પર બેઠો હતો. લાલ સાઈટ, વિલ યુ રીડ આઉટ હિઝ લેટર ટુ મી પ્લીઝ? મહેરબાની કરીને તમે આ પત્ર મને વાંચી સંભળાવશો? ખાન, હુ ઇઝ ઇટ ફ્રોમ? તે કોનો છે? લાલ, આઈ ડુ નોટ નો, મને ખબર નથી. ધ પોસ્ટમેન હેઝ જસ્ટ ગીવન ઇટ ટુ મી. ટપાલીએ હમણાં જ મને આપ્યો. પ્લીઝ ઓપન ઇટ એન્ડ રીડ ઇટ. મહેરબાની કરીને તેને ખોલો અને વાંચો. ખાન ઓપન ધ લેટર. ખાને પત્ર ખોલ્યો. એન્ડ રીડ આઉટ ટુ ઓર થ્રી લાઇન્સ. અને બે કે ત્રણ લાઇન વાંચવાનું શરૂઆત કરી. લાલ, ઓહો પ્લીઝ સ્ટોપ. અરે મહેરબાની કરીને થોભો. ડોન્ટ રીડ ઇટ. તેને વાંચશો નહીં. ઇટ ઇઝ સિક્રેટ ફ્રોમ માય ફ્રેન્ડ. આ તો મારા મિત્રનું ખાનગી લેટર છે. આઈ ડુ નોટ વોન્ટ એની વન ટુ રીડ ઇટ. હું ઈચ્છતો નથી કે કોઈ આ પત્ર વાંચે. ખાન, ડોન્ટ વરી. લાલ, લાલ તું ચિંતા ન કર. આઈ વિલ પુટ માય ફિંગર્સ ઇન માય ઇયર્સ. હું મારા કાનમાં મારા આંગળા ખોસી દઈશ. એન્ડ ધેન રીડ આઉટ યોર લેટર ટુ યુ. પછી હું તને તારો પત્ર વાંચી સંભળાવીશ. યુ વિલ હિયર ધ વર્ડ્સ. તને શબ્દો સંભળાશે. બટ આઈ વુડન્ટ હિયર ધેમ. પણ મને એ શબ્દો સંભળાશે નહીં. લાલ, ધેટ્સ ફાઇન. આ તો સારું કહેવાય. યુ વેર એ વાઇઝ મેન. તમે તો બહુ ડાહ્યા હોશિયાર માણસ છો. પ્લીઝ પુટ યોર ફિંગર્સ ઇન ટુ યોર ઇયર્સ. મહેરબાની કરીને તમે તમારી આંગળીઓ તમારા કાનમાં ખોસો. એન્ડ રીડ આઉટ ધ લેટર ટુ મી. અને આ પત્ર મારા માટે વાંચો. ત્રીજી સ્ટોરી આપેલી છે આપને. એ વોરિયર કિલ્ડ હિઝ માસ્ટર. એક યોદ્ધાએ તેના માલિકને મારી નાખ્યો. હી રિપેન્ટેડ ઇમિજિએટલી. તેને ખૂબ જ પસ્તાવો થયો. પછી તેને તરત જ ખૂબ જ પસ્તાવો થયો. બટ હી ધ ડીડ્સ વોઝ ડન. પણ આ કૃત્ય તો થઈ ચૂક્યું હતું. એન્ડ હી ન્યૂ. અને તે જાણતો હતો ધેટ ઇફ હી વોઝ કોટ, જો તે પકડાઈ જશે, હી વુડ બી પુટ ટુ ડેથ. તેને મૃત્યુની સજા થશે. સો હી રેન અવે. તેથી તે ત્યાંથી ભાગી ગયો. હી રીચ્ડ ધ રિમોટ વિલેજ. તે દૂરના ગામડે પહોંચ્યું. ધેટ વોઝ સેપરેટ ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ બાય ધ માઉન્ટેન. પર્વતને કારણે તે બાકીના દુનિયાથી સાવ વિખૂટું હતું. કારણ કે વચ્ચે પર્વત આવી જતો હતો એટલે એ બધાથી દૂર હતું. કોઈનાથી એનું જોડાણ હતું નહીં. ધ મર્ડરર ડિસાઇડેડ ટુ રિપેન્ટ ફોર હિઝ સિન. ખૂનીને પોતાના પાપ માટે પસ્તાવો થયો અને નક્કી કર્યું બાય સિંગલ હેન્ડલી કટિંગ ધ રોડ. એકલા હાથે રોડ બનાવવાનો થ્રુ ધ માઉન્ટેન, પર્વતની વચ્ચેથી, ટુ કનેક્ટ ધ વિલેજ વિથ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ. બાકી રહેલી દુનિયા સાથે આ ગામને જોડવા માટે તેમણે એકલા હાથે પર્વતની અંદર રસ્તો બનાવવાનું નક્કી કર્યું અને પોતાના પાપનું પસ્તાવો કરવાનું નક્કી કર્યું કે હું મારા પાપનું પ્રાયશ્ચિત આ પર્વતની અંદર રસ્તો ખોદી અને કરીશ. હી વર્કડ ફ્રોમ ડાઉન ટુ ડસ્ક. તે સવારથી સંધ્યા સુધી કામ કરવા લાગ્યા. એટલે કે સવારથી સાંજ સુધી તેણે કામ કરવાનું ચાલુ રાખ્યું. એન્ડ ઇન ફોર યર્સ. અને ચાર વર્ષમાં હેડ મેડ હાફ વે ઇન ટુ ધ માઉન્ટેન. તેણે પર્વતમાં અડધો રસ્તો બનાવી લીધો. વન મોર્નિંગ વહેન હી વોઝ હાર્ડ એટ વર્ક ઇન ધ ટનલ. તે એક દિવસ સવારે તે જ્યારે બોગદાની અંદર સખત મહેનત કરી રહ્યો હતો ત્યારે એ યંગ મેન કોલ્ડ આઉટ ટુ હિમ ટુ કમ આઉટ. યુવાન માણસે તેને ટનલની બહાર, એટલે કે બોગદાની બહાર આવવા માટે રાડ પાડી. હી વોઝ ધ સન ઓફ ધ મેન. તે એ માણસનો દીકરો હતો. હુ વોઝ મર્ડરર. કે જેનું ખૂન થયું હતું એનો દીકરો હતો.
હી વોન્ટેડ રેવેન્જ, તે બદલો લેવા ઈચ્છતો હતો, તે વેર વાળવા ઈચ્છતો હતો કે તને મારીને હું મારું વેર પૂરું કરું. આઈ ડિઝર્વ ટુ ડાય, હું મરવા માટે લાયક છું. સહિત ધ ફોર્મર વોરિયર, પૂર્વ યોદ્ધાએ કહ્યું, કિલ મી બાય ઓલ મીન્સ, તમે મને મારી નાખશો, બટ વેઇટ અન્ટીલ આઈ હેવ કમ્પ્લીટેડ ધીસ ટનલ, પણ હું આ બોગદું જ્યાં સુધી પૂરું ન કરી લો ત્યાં સુધી મહેરબાની કરી અને તમે રાહ જુઓ. ધ યંગ મેન એગ્રીડ ટુ વેઇટ, યુવાન માણસ છે એ રાહ જોવા માટે સહમત થયો. હી વોચ્ડ ફેસિનેટેડ એઝ ડે આફ્ટર ડે ધ વોરિયર લેબર્ડ ઇટ એ સીમિંગલી ઇમ્પોસિબલ ટાસ્ક. હી વોચ્ડ, તે જોતો હતો, ફેસિનેટેડ આશ્ચર્યપૂર્વક, એઝ ડે આફ્ટર ડે, દરરોજ ધ વોરિયર યોદ્ધાને લેબર્ડ ઇટ ધ સીમિંગલી ઇમ્પોસિબલ ટાસ્ક, જે દેખીતી રીતે અશક્ય કાર્ય હતું એ કાર્ય કરવા કરતા તે યોદ્ધાને જોતો હતો. ધ યંગ મેન બિગેન ટુ ડેવલપ રિસ્પેક્ટ ફોર હિઝ એનિમીઝ ડિટર્મિનેશન, આ યુવાન માણસને આ શત્રુની ના નિર્ણય પ્રત્યે માન થવા લાગ્યું. ઇવન એકચ્યુઅલી હી ફાઉન્ડ હિમસેલ્ફ હેલ્પિંગ ધ મેન, ત્યાં સુધી કે તેણે તે માણસને મદદ કરવાનું નક્કી કર્યું. ડિગિંગ સાઇડ બાય સાઇડ વિથ હિમ, તેમણે તેની સાથે ટનલ ખોદવાનું શરૂ કર્યું. એન્ડ કેરીગ આઉટ ધ સ્ટોન, અને પથ્થર ઉપાડવાનું પણ ચાલુ કર્યું. યર પાસ્ડ, વર્ષો પસાર થયા. એન્ડ ધેન વન ડે ધ ટુ મેન બ્રોક થ્રુ ધ અધર સાઇડ, અને પછી આ બંને માણસોથી બીજો છેડો છે ત્યાં પહોંચી જવાયું. ટનલ આ છેડે થઈ પેલા છેડા સુધી ખોદાઈ ગઈ. ધ માઉન્ટેન વોઝ કોન્કર્ડ એટ લાસ્ટ, અંતે પર્વત ઉપર વિજય મેળવી શકાયો. એન્ડ ધ સેન્ચુરી ઓલ્ડ આઇસોલેશન ઓફ ધ વિલેજ એન્ડેડ, અને વર્ષોથી જૂનું વિખૂટું પડેલું ગામડું છે એનો અંત આવ્યો. વર્ષોથી વિખૂટા પડેલા ગામડાનો અંત આવ્યો કે હવે એ બધા ગામ સાથે જોડાઈ શકશે. નાવ આઈ એમ રેડી ટુ ડાય, હવે હું મરવા માટે તૈયાર છું, સેડ ધ વોરિયર, યોદ્ધાએ કહ્યું, નીલિંગ બિફોર ધ યંગ મેન, યુવાન માણસની સામે ઘૂંટણે પડતા તેણે કહ્યું કે હવે હું મરવા માટે તૈયાર છું. ક્લીવ માય હેડ ઇન ટુ, મારા માથામાં બે ભાગ કર, તું મારું માથું છેદી નાખ. ધ યુથ રેઝડ હિઝ સ્વોર્ડ, યુવાને પોતાની તલવાર ઉચકી. સો ધેટ હિઝ ફાધર્સ ડેથ કુડ બી રેવેન્સ્ડ, એટલા માટે કે તેના પિતાના મૃત્યુનો બદલો લઈ શકાય. બટ હી કુડ નોટ બ્રિંગ હિમસેલ્ફ ટુ ડુ ઇટ, પણ તેમ કરી શક્યો નહીં. સ્લોલી હી લોવર્ડ હિઝ સ્વોર્ડ, ધીમે ધીમે તેણે તેની તલવારને નીચે મૂકી. યુ આર એ મર્ડર, તું ખૂની છે, હી સાઈડ, તેણે કહ્યું. બટ આઈ હેવ લર્ન મચ ફ્રોમ યુ ઇન ધીઝ લાસ્ટ ફ્યુ યર્સ, પણ છેલ્લા કેટલાય વર્ષોમાં હું તારી પાસેથી ઘણું શીખ્યો છું. હાઉ કેન આઈ કિલ માય ટીચર, હું મારા ગુરુને કઈ રીતે મારી શકું. એન્ડ હી પુટ હિઝ સોલ્ડ બેક, અને તેણે તેની તલવાર પાછી મ્યાનમાં નાખી. એન્ડ વોકડ હવે, અને ત્યાંથી જતો રહ્યો. આ પાઠ અહીંયા પૂરો થાય છે. વિદ્યાર્થી મિત્રો, બ્લેક બકના બધા જ પાઠ છે તમારી જાતે કરવાના હોય, છતાં પણ હું એકવાર તમને સમજાવી દઉં છું કે જેથી કરીને તમારી પાસે બ્લેક બક ન હોય તો કામ આવે. તમે આનો વિડીયો જોજો, કારણ કે આ તમને ક્યાંય છે એ મળી શકશે નહીં. આવજો બેટા.